સમૂહ લગ્નમાં ત્રણસો પિતા વિહોણી દીકરીઓના લગ્ન નું આયોજન કરાયું છે ચાર અને પાંચ ડિસેમ્બરના રોજ યોજાનાર સમૂહ તૈયારી આયોજનના ભાગરૂપે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓ તેમની માતા સાથે આવી હતી પ્રથમ બેઠકમાં જ પિતાને ગુમાવ્યા બાદ લગ્નના સપના સાકારિત થતા દીકરીઓ ભાવુક થઈને રડી પડી હતી બે હજાર આઠથી થતા સમૂહ લગ્નમાં અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જ્ઞાતિ ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે પિતા વિહોણી દીકરીઓના અબ્રાહમા ખાતે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ચાર અને પાંચ ડિસેમ્બરે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું લગ્ન પ્રસંગની તૈયારીના ભાગરૂપે શનિવારે દીકરીઓને તેમની માતા સાથે લગ્નના આયોજનની બેઠકમાં મહેશ સવાણીએ મળ્યા હતા જેમાં ભાવુક દ્રશ્ય સર્જાયા હતા સમૂહ લગ્નમાં જોડાનાર ઘણી દીકરીઓએ ન માત્ર પિતા જ પરંતુ ઘણી દીકરીઓના માતા કે પિતા બંનેમાંથી કોઈ જયાત નથી આવી દીકરીઓએ પોતાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ હોય પોતાના ઘરની સ્થિતિ જણાવતા માતા અને દીકરીઓની આંખો આંસુથી ભીની થઈ ગઈ હતી લગ્નના આયોજક મહેસવાણીએ જણાવ્યું કે તમામ જ્ઞાતિ અને જાતિ ભૂલીને 300 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જો સંક્રમણની સ્થિતિ હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને લગ્નોત્સવ કરવામાં આવશે. અને એવી રીતે પણ જો ન થઈ શકે એમ હોય તો હું દરેક દીકરીના ઘરે જઈને લગ્ન કરાવીશ. આ કોઈ રાજકીય પ્રસંગ ન હોવાથી દર વખતની જેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપીશ. લગ્નમાં આવનાર તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવશે. રિદ્ધિ પટેલે જણાવ્યું કે લગ્નોત્સવની તૈયારી શરૂ કરવામાં આવી હતી જેમાં ઘણી બધી દીકરીઓ પિતા વિહોણી તો હતી જ પરંતુ ઘણી એવી દીકરીઓ પણ હતી જે માતા પિતા ગુમાવ્યા છે એમણે જ્યારે પોતાના માતા પિતા ગુમાવવાની વાત કરી ત્યારે દીકરીના આંખોમાં ચોધાર આંસુ તો હતા પરંતુ હાજર તમામ લોકો પણ ભાવુક થઈ ગયા હતા દરેક દીકરી માટે મહત્વની ક્ષણ હોય છે કે પોતાના લગ્નની ઉંમરે જ્યારે તે પ્રભુતામાં પગલા પાડવાની હોય ત્યારે પોતાની પિતાની ગેરહાજરી અનુભવતી હોય છે એવા સમયે એક પિતા તરીકે જ્યારે કોઈને હુંફ મળે છે માનવ સહજ સ્વભાવ છે કે આ પ્રકારના દ્રશ્ય જોવા મળે